દ્વારા સરકાર શિક્ષણની બાબત ઉપર ભાર મૂકે છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તારના અનેક ગામો એવા છે જ્યાં શાળામાં પૂરતી સુવિધા નથી. દેશનું ગ્રોથ એન્જિન ગણાતા બાળકોને ભણીને આગળ વધવું છે, પણ શાળામાં પૂરતા ઓરડા નથી, જેના કારણે બાળકોનું શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે. આ વાત થઈ રહી છે કાંકરેજ તાલુકાના ચીમનગઢ પ્રાથમિક શાળાની. આ શાળામાં અંદાજિત 251 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં 6 ઓરડાની જરૂરિયાત સામે માત્ર 2 જ ઓરડા છે, એટલે તમે જ કહો કે બાળકો કઈ રીતે ભણે. શાળામાં ઓરડાની કટને લઈ શાળાના આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. સરકાર અને તંત્રની લાપરવાહીથી બાળકોના શિક્ષણ કાર્ય પર માઠી અસર થઈ રહી છે. તંત્રએ રજૂઆત ન સાંભળતા પોતાના બાળકોના ભવિષ્યને લઈ વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આખરે શાળાની બાજુમાં આવેલા એક મકાનમાં બાળકો હાલ શિક્ષણ મેળવી રહ્યા છે. ગત ચોમાસું 2017માં અતિવૃષ્ટિ થઈ ત્યારે શાળાની અંદર બહુ પાણી ભરાવાના કારણે બધા જ રૂમો ડેમેજ થઈ ગયેલા હતા અને આજુબાજુ તિરાડો મોટી પડી ગઈ હતી. ભૂતકાળની અંદર અમારા બાળકોની ઉપર પ્લાસ્ટિક તૂટી પડવાને કારણે અને ઈંટના રોડા પડવાના કારણે ઘણી બધી ઈજાઓ થયેલી હતી. અમે દવા પણ કરાવેલી હતી બરાબર. એના પછી અમે DPO સાહેબની મંજૂરી માગી, એમની સર્વે કરવા ટીમ આવેલી, ડેમેજનું સર્ટિફિકેટ મળી ગયું, રૂમ ઉતારવાની મંજૂરી પણ મળી ગઈ. અમે તમામ વિધિ પૂરી કરી. એના પછી મંજૂરી માટે અને બાંધકામ ચાલુ કરવા માટે માનનીય DPO સાહેબને અમે અહીંથી વિધિવત તમામ સાધનિક કાગળો સાથે દરખાસ્ત મૂકી આપેલી છે. પણ આજે લગભગ રૂમ ઉતારી લીધાને 6-7 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ કોઈ બાંધકામ ચાલુ થયેલ નથી બરાબર. એટલે ચોમાસાને કારણે બહુ વિકટ પરિસ્થિતિ છે બાળકોને બેસાડવા માટે. ગામમાં અમે વૈકલ્પિક વ્યવસ્થા હાલ કરેલી છે. હા, હું જવાબદાર વ્યક્તિ ચીમનગઢ સરપંચ મનુભાઈ જોશી, કે જે હું છેલ્લા 6-7 મહિનાથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઉં તો આજે દિવસે ને દિવસે શિક્ષણની તરફ એમ કહેવાય છે કે શિક્ષણની અંદર આગળ વધો. હું આ ગામના બાળકોને 255ની 50ની સંખ્યા 250 લમસમની સંખ્યા છે, જે ગામની અંદર એક પ્રાઇવેટ મકાનની અંદર એ પાર્ટી પાસેથી મેં 6 મહિના કે 8 મહિનાના કરારની સાથે મકાન મેં એમની સાથે ભાડે રાખ્યું છે. એક તરફ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણને સુદૃઢ બનાવવાની વાતો કરે છે, પરંતુ ચીમનગઢ ગામના બાળકો કેવી સ્થિતિમાં ભણે છે તે આ દ્રશ્યો પરથી જ પ્રતિપાદિત થાય છે. આ બાળકોને ભણવું છે, પણ શાળામાં સુવિધા નથી. જે શાળામાં પ્રાથમિક સુવિધાઓ જ અભાવ હોય તે શાળામાં બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય બને તે બાબતને અહીં નકારી શકાય તેમ નથી. સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ જે શાળામાં પૂરતી સુવિધા નથી તે શાળાઓમાં પૂરતી સુવિધા કરે તો કદાચ શિક્ષણ પાછળ ખર્ચાતા રૂપિયા લેખે ગયા કહેવાય. પરંતુ આ સરકાર માત્ર કાર્યક્રમો પાછળ રૂપિયાનો ધુમાડો કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં જ માને છે, ત્યારે આ શાળામાં સરકાર અને તંત્ર ક્યારે ઓરડાની ઘટ પૂરી કરશે? શું આ બાળકોના ભવિષ્યની તંત્ર કે સરકારને કોઈ જ ફિકર નથી? શું બાળકો આવી રીતે ભણશે? તેવા અનેક સવાલો વચ્ચે બાળકો આ સ્થિતિમાં ભણવા મજબૂર બન્યા છે. કયું ધોરણ ભણે બધા? કેમ અહીંયા ભણે? ત્યાં સ્કૂલ નથી ભણી. કેટલા સમયથી નથી ભણી? 5 મહિના. તો ભણવામાં તકલીફ પડતી છે? 8. અહીંયા કેમ ભણે છે? ત્યાં અમારી સ્કૂલ બની નથી, જેના કારણે અમારે અહીંયા ભણવું પડે છે. અહીંયા અમને બિલકુલ મજા નથી આવતી. ત્યાં અમે 7 વર્ષ ભણ્યા પણ એવી મજા અહીંયા નથી આવતી. અહીંયા ગામવાળાનો બહુ અવાજ પણ આવે છે. આ કોનું ઘર છે? આ એક ભાડે રાખેલું મકાન છે જેને અમે શાળા તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીંયા કેમ ભણો? અમારે ત્યાં રૂમ ઉપાડી નાખી છે અને ત્યાં ભણવાનું નથી. રૂમ અત્યારે મેં આવે ત્યારે અમારા ચોપડા બધું પલટી જાય છે. વરસાદ આવે ત્યારે? વરસાદ આવે ત્યારે અમે અહીંયા બેસીએ છીએ. અહીંયા તમે કેટલા ટાઈમથી બેસો છો? અમે 5 મહિનાથી. 5 મહિનાથી. વર્તમાન સમય શિક્ષણનો યુગ છે, પરંતુ બનાસકાંઠાના ચીમનગઢ ગામની પ્રાથમિક શાળામાં સરકારના કહેવાતા વિકાસ વચ્ચે પૂરતા ઓરડા નથી, ત્યારે આ બાળકોનું ભવિષ્ય શું? રાજગજર, લોકમત ન્યૂઝ, કાંકરેજ. પાટણ